વિરામ બાદ વાત કરીએ તો ફતેપુરાની ફતેપુરા તાલુકાના વડવાસ ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ફતેપુરા તાલુકાના વડવાસ ખાતે અતિ પ્રાચીન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિર વર્ષે જૂનું પુરાણો હોવાથી મંદિર જર્જરિત અવસ્થામાં પહોંચ્યું હતું, જે ફતેપુરા નગરના તથા વડવાસ ગામના અગ્રણીઓ અને ભક્તોને ધ્યાને આવતા ફાળો એકત્ર કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના પગલે ફતેપુરા અને વડવાસ ગામના અગ્રણીઓ અને ભક્તજનોએ યથાશક્તિ પારો આપી મંદિરનું રિનોવેશન કાર્ય શરૂ કર્યું હતું। આ રિનોવેશન કાર્ય પૂર્ણ થતાં મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં અંતર્ગત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ સ્થાપિત છે તથા નંદીજી અને માતા પાર્વતીજી, હનુમાનજી, ગણપતિજી તેમજ કાચબાની મૂર્તિઓ ખંડિત થઈ જતાં તેમની જગ્યાએ નવી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। પાંચ મૂર્તિઓને નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા સ્વરૂપે ફેરવવામાં આવી હતી। તારીખ 28 અને 29 એમ બે દિવસ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફતેપુર તેમજ વડવાસના અગ્રણીઓ સ્વેચ્છાએ જોડાયા હતા। આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્ક જેવી બાબતોની ખૂબ કાળજી રાખવામાં આવી હતી। સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આચાર્ય લોકેશ મહારાજના સાનિધ્યમાં તથા અન્ય પંડિતોના સહયોગથી સંપન્ન કરવામાં આવશે। યાસીન ભાભોર, ZS TV, ફતેપુરા।